માતાઓ ભાઈઓ, આમ તો અત્યારે વધારે મારે કંઈ કહેવાનું નથી, થોડીક ભૂમિકા બાંધવાની હતી, થોડો માહોલ બને એ બહુ મહત્વનું હતું. બાકી અત્યારે તો જગત જન્ય જગદંબા પરા અંબા ત્રૈલોક્ય સુંદરી અભિ બ્રહ્માંડની નાયિકા મણિદ્વીપ ધામની વાસિની બુદ્ધિરૂપેણ સંસ્થિતા, દયારૂપેણ સંસ્થિતા, ક્ષમારૂપેણ સંસ્થિતા, માયારૂપેણ સંસ્થિતા, છાયારૂપેણ સંસ્થિતા, વાણીરૂપેણ સંસ્થિતા, આવી જગતજન્ય જગદંબાના ગુણગાન અડધી કલાકમાં ગાવા શક્ય નથી અને નવ દિવસમાં પણ એ ગુણગાનના પાર ન પામી શકાય. મનુષ્યની બુદ્ધિ એ પરાંબાના વર્ણન પાસે ઘણી વામણી છે, એ અનુભૂતિની વસ્તુ છે, કુંડલીની શક્તિ છે. અને જે અનુભવ એ હૃદયનો વિષય છે, અનુભવ ચેતનાનો વિષય છે, અને વર્ણન કરવું એ જીભનો વિષય છે, વાણીનો વિષય છે. જે અનુભવ લીધો હોય એ વાણીથી પૂરેપૂરું વર્ણન થઈ શકતું નથી. તો ભાઈઓ, માતાઓ, દીકરીઓ, અત્યારે વધારે સમય તો નહીં લઈએ, પણ એક વાત મારે ચોક્કસ કહેવી છે કે જગતની જગતજનની જગદંબા, હમણાં જે ચંડીપાઠના શ્લોકો આ ભાઈઓ ગાતા હતા, ખબર નથી બધાને ખ્યાલ નહીં આવ્યો હોય, પણ માર્કંડ મુનિ દુર્ગા સપ્તશતી 700 શ્લોકોમાં જગતજનની જગદંબાની મહિમાનું વર્ણન કર્યું છે. મધુકૈટભનો વધ, શુંભ નિશુંભ વધ અને મહિષાસુર વધ આ ત્રણ ચંડીપાઠની પ્રમુખ કથાઓ છે. અને એમાં બહુ સરસ વાત કરી છે. ફરી એક વખત આ યજ્ઞ જ્યારે આપણે આરંભ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત મારે કહેવું છે, નાના મોટા દરેક સાધકો હૃદયમાં મારી વાતને સાથે લઈને જાય, ગાંઠી બાંધીને જાય. માતાઓએ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે સમાજનું નાનામાં નાનું યુનિટ કોઈ હોય તો એ પરિવાર છે. આમ તો વ્યક્તિ છે પણ પરિવાર છે, નાનામાં નાનું યુનિટ. પરિવારથી સમાજ બને છે, સમાજથી રાષ્ટ્ર બને છે. તો હું એમ કહું છું, જે ઘરની નારી કુશળ હોય એ ઘરનો પરિવાર સુખી થાય, અને પરિવારો જો સુખી હોય તો આખો સમાજ સુખી થાય. એટલે સ્ત્રી ઉપર બહુ બધો આધાર છે. અને દુર્ગા સપ્તશતીમાં એટલે કે 700 શ્લોકમાં ચંડિકાનું વર્ણન જે કર્યું છે જગદંબાનું, એમાં ધ્યાન રાખજો. દરેક જગ્યાએ જે કંઈ વિભૂતિઓ છે, જે કંઈ દિવ્યતા છે, જે કંઈ ગુણો છે, એ ગુણોનું વર્ણન કર્યું છે. નમસ્કાર કોને કર્યા છે? ક્વોલિટીને નમસ્કાર કર્યા છે. વર્ચ્યુઝ છે, ગુણવત્તા છે, એને નમસ્કાર કર્યા છે. વાઇસિસ એટલે દુર્ગુણ, એને કંઈ નમસ્કાર નથી. બહુ સરસ વાત છે. ફિલોસોફી આ જ છે, આ તત્વચિંતન છે. સ્ટોરી તો કોઈ પણ કથાકાર આવીને તમને કહેશે, પણ જો બહુ સરસ વાત કરી છે. ક્ષમારૂપેણ સંસ્થિતા, તો કે તમારામાં જો ક્ષમા ભાવ હોય તો સમજો જગદંબા તમારામાં રહેલી છે, અને જો ક્ષમા ભાવ ન હોય તો સમજો કે માતા તો પલાયન કરી ગઈ, હાડ માંસનું પૂતળું આંટા મારે છે. દયારૂપેણ સંસ્થિતા, તમારા હૃદયમાં જો દયા હોય, બીજાનું દુઃખ જોઈને હૃદય દ્રવતું હોય તો સમજો કે જગદંબા તમારી સાથે છે. નહીતર ભગવાન તો હાલો ગયો, હવે તો પૂતળું રખડે છે. 5-25 વર્ષ સુધી ધરતીનો ભાર હશે, ધરતી માતા વેંઢારશે, આયુષ પૂરું થશે, એટલે આ કાયા માટી માટીમાં મળી જશે. તો દયારૂપેણ સંસ્થિતા, શાંતિરૂપેણ સંસ્થિતા, બુદ્ધિરૂપેણ સંસ્થિતા. જો ચાલાકી રૂપેણ સંસ્થિત એવું કંઈ નથી કીધું, લુચ્ચાઈ રૂપેણ સંસ્થિત એવું નથી કીધું. સમજો, બુદ્ધિ એટલે સદબુદ્ધિ. સ્વરબાર છે, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ સ્વરબાર છે. બુદ્ધિરૂપેણ સંસ્થિતા, દયારૂપેણ સંસ્થિતા, માયારૂપેણ સંસ્થિતા. ક્યાંય કોઈ શાસ્ત્ર એમ નથી કહેતું ભાઈઓ કે ઈર્ષ્યારૂપેણ સંસ્થિતા આવું લખ્યું છે ચંડીપાઠમાં. આપણા ઋષિ મુનિઓ કંઈ ગાંડા નહોતા, ગાંજો પીને કે શરાબ પીને એમણે શાસ્ત્રો નહોતા લખ્યા. ક્યાંય એવું નથી લખ્યું કે ઈર્ષ્યારૂપે બિરાજિત છે. ક્રોધરૂપેણ સંસ્થિતા એવું ક્યાંય નથી લખ્યું. દ્વેષરૂપેણ સંસ્થિતા, સાંભળજો સાધીના બહેનો, દ્વેષરૂપે રહેલો છે એવું કંઈ લખ્યું છે? એવું ક્યાંય નથી. વિકારરૂપેણ સંસ્થિતા એવું ક્યાંય નથી લખ્યું. પણ જેટલા સદગુણો છે એ બધા જ સદગુણો જગદંબાનું સ્વરૂપ છે. જેમ પલાસ બીઠા લેજો. તો મારે એ કહેવું છે કે તમે કથાઓ ગમે તેટલી સાંભળો, પણ જ્યાં સુધી સ્વપરીક્ષણ અને આત્મનિરીક્ષણની પ્રોસીજરમાંથી પસાર ન થાઓ ત્યાં સુધી કથા તમારે બિલકુલ મદદ કરવાની નથી.